નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ બે ફેબ્રુઆરી બે હજાર એકવીસનું કરંટ અફેર્સ રજૂ કરીશ તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો જેની પર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ તો હવે આપણે ગઈકાલે થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ જેમાં પહેલો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર ભારતની વેક્સિન ઉત્પાદકતા ક્ષમતા

ખેડૂતો માટે કૃષિ સખા એપ લોન્ચ કરી કોવિડ નાઇન્ટીન રિસ્પોન્સ ઇન્ડેક્સ માં ભારતનું સ્થાન છ્યાસી મુ રહ્યું ત્યારબાદનો પ્રશ્ન ન્યૂ દિલ્હીમાં ઇન્ડિયા જાપાન એક્ટ ઇસ્ટ ફોરમની પાંચમી બેઠકની અધ્યક્ષતા યોજાઈ એક રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર રાજ્યની ન્યાય પ્રણાલી સૌથી સારી સાબિત થઈ શુભદર્શની ત્રિપાઠીને કઝાકિસ્તાનમાં ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા હંગરી યુરોપિયન યુનિયનમાં ચીનની કોરોના રસી આપનાર પ્રથમ દેશ બન્યો તમિલનાડુમાં થીપુસુમ તહેવાર મનાવવામાં આવ્યો અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે ઇન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જળામુખી સક્રિય થયો હવે આજના કરંટ અપેક્ષના પ્રશ્નો જોઈએ તેમાં પહેલો પ્રશ્ન છે તાજેતરમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ કોણ બન્યું તો તેના જવાબમાં આવશે જય શાહ એટલે કે આન્સર સી હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલની જો વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે શ્રીલંકાના કોલંબો ખાતે ત્યારબાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન છેપ્ટેમ્બર ઓગણીસો ત્યાંસી માં થઈ હતી ત્યારબાદનો બીજો પ્રશ્ન તાજેતરમાં આરબીઆઈ કઈ સહકારી બેંકનું લાયસન્સ રદ કરી તો તેના જવાબમાં આવશે શિવમ સહકારી બેંક એટલે કે આન્સર બી હવે આ બેંક ક્યાં આવેલી છે તો કે આ બેંક મહારાષ્ટ્રમાં આવેલી છે હવે આરબીઆઈ ની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ ના રોજ થઈ હતી તેનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં અને તેના પચીસ માં ગવર્નર છે શક્તિ કાંતા દાસ ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ તાજેતરમાં રામ મોહન રાવ અમારા કઈ કંપનીના એમડી અને સીઈઓ બન્યા તો તેના જવાબમાં આવશે એસબીઆઈ કાર્ડ એટલે કે આન્સર એ ત્યારબાદનો ચોથો પ્રશ્ન જોઈએ તાજેતરમાં યુવી રેસથી સેનિટાઈઝેશન થનાર પ્રથમ મેટ્રો ટ્રેન કઈ બની તો તેના જવાબમાં આવશે લખનઉ મેટ્રો એટલે વાયોલેટ હવે લખનઉ મેટ્રોની જો વાત કરીએ તો લખનઉ મેટ્રોના સેક્રેટરી છે દુર્ગા શંકર મિશ્રા અને તેના સેક્રેટરી છે કુમાર કેશવ ત્યારબાદનો પાંચમો પ્રશ્ન તાજેતરમાં આયુષ્યમાન ભારત યોજના ના સીઈઓ કોણ બન્યું તો તેના જવાબમાં આવશે આર એસ શર્મા એટલે કે આન્સર એ હવે આયુષ્માન ભારત યોજનાની સ્થાપના ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર દેશે બાસમતી ચોખા માટે જીઆઈ ટેગ પ્રાપ્ત કર્યો તો તેના જવાબમાં આવશે પાકિસ્તાન એટલે કે આન્સર ડી હવે જીઆઈ જીઆઈ જીઆઈનું પૂરું નામ થાય જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન હવે મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે પાકિસ્તાન જે ભારતના જમ્મુ કાશ્મીર રાજસ્થાન પંજાબ અને ગુજરાત સાથે સરહદ ધરાવે છે પાકિસ્તાનની રાજધાની છે ઇસ્લામાબાદ વડાપ્રધાન છે ઇમરાન મનીજા તલાજ પહેલી મહિલા બ્રેક ડાન્સર બની તો તેના જવાબમાં આવશે અફઘાનિસ્તાન એટલે કે આન્સર એ હવે અફઘાનિસ્તાનની કેપિટલ છે કાબુલ ત્યાંના રેસિડેન્ટ છે ખાની અને કરન્સી છે અશરફાન ત્યારબાદનો આઠમો પ્રશ્ન તાજેતરમાં ભારતીય સેનાના નવા વાઇસ ચીફ કોણ બન્યો તો તેના જવાબમાં આવશે ચંડી પ્રસાદ મોહંતી એટલે કે આન્સર બી હવે ભારતીય સેનાની જો વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યુ દિલ્હીમાં ત્યારબાદ ભારતીય સેનાના ચીફ છે જનરલ મનોજ મુકુંદ નરવાણે અને પંદર જાન્યુઆરીના રોજ ભારતીય સેના દિવસ મનાવવામાં આવે છે ત્યારબાદનો નવમો પ્રશ્ન તાજેતરમાં ગણતંત્ર દિવસના અવસર પર કયા રાજ્યની સાંખીએ પ્રથમ પુરસ્કાર મેળવ્યો તો તેના જવાબમાં આવશે ઉત્તર પ્રદેશ એટલે કે આન્સર સી હવે મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે ઉત્તર પ્રદેશ કયા કયા રાજ્યોની સાથે સરહદ ધરાવે તો કે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ અને બિહાર ત્યારબાદ નેપાળ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે હવે ઉત્તર પ્રદેશમાં કુલ પંચોતેર જિલ્લાઓ છે એસી લોકસભાની સીટ છે અને એકત્રીસ રાજ્યસભાની સીટ છે ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનૌ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ ત્યારબાદ નો આદિત્યનાથમો પ્રશ્ન જોઈએ તાજેતરમાં કયા રાજ્ય જેલ પર્યટન પહલની શરૂઆત કરી તો તેના જવાબમાં આવશે મહારાષ્ટ્ર એટલે કે આન્સર ડી હવે તમે જોઈ શકો અહીંયા આવેલું છે મહારાષ્ટ્ર જે ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ તેલંગાણા કર્ણાટક અને ગોવા સાથે સરહદ ધરાવે છે મહારાષ્ટ્રમાં કુલ છત્રીસ જિલ્લાઓ આવેલા છે તેમાં અડતાલીસ લોકસભાની સીટ છે અને ઓગણીસ રાજ્યસભાની સીટ આવેલી છે મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી અને મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે આમ અહીં આપણે આજે બે ફેબ્રુઆરી બે હજાર એકવીસનું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો